विद्यार्थी मित्रों नमस्कार। आज आपने धोरण 10 चैप्टर 7 यहाँ पूरी की जिन्हें अंग्रेजी के अंदर को ऑर्डिनेटर ने ज्योमेट्री तरीके और फॉर्म आर एक वाई एक्स कोई पण बिंदु के अंदर એને એક્સમ અથવા કોટી તરીકે ઓળખવામાં આવે। જ્યારે એક્સ અક્ષ કોઈ બિંદુના અંતરે વાયમ અથવા ભુજ કહે છે। એક્સ અક્ષ પરના કોઈ પણ બિંદુના યામ એક્સ જીરો જોઈએ અહીંયા આગળ વાય અક્ષ છે અહીંયા આ જે રેખા છે આડી સમકીત રેખાને એક્સ અક્ષ તરીકે ઓળખવામાં આવે। એક્સ અક્ષને શિરોનામ સ્થિતિની અંદર જે રેખા છે એને વાય અક્ષ તરીકે ઓળખવામાં આવે અને આ બંને રેખાઓ જો આપણે છેદે છે એને ઉગમ બિંદુ તરીકે ઓળખવામાં આવે। ઉગમ બિંદુના યામ 0 0 છે। એક્સ અક્ષ ઉપર બિંદુનું જે યામ છે એક્સ અક્ષ ઉપરના કોઈ પણ બિંદુના યામ છે એ એક્સ 0 અને વાય અક્ષ ઉપરના કોઈ પણ બિંદુના યામ એ 0 વાય સ્વરૂપની અંદર હોય છે। હવે આગળ આપણે ધોરણ 9 ની અંદર આ x અક્ષ y અક્ષ વિશેની માહિતી મેળવી હતી અને વિશેનો ખ્યાલ મેળવ્યો। આ જે ચરણ છે એને પ્રથમ ચરણ તરીકે ઓળખવામાં આવે। આ જે ચરણ છે કે જેને આપણે દ્વિતીય ચરણ અને તૃતીય ચરણ અને આને ચતુર્થ ચરણ તરીકે ઓળખવામાં આવે છે। પ્રથમ ચરણ ની અંદર ધન ધન સંખ્યાઓનો સમાવેશ થાય પ્લસ પ્લસ, દ્વિતીય ચરણ ની અંદર માઇનસ અને પ્લસ સંખ્યાનો સમાવેશ થાય, તૃતીય ચરણ ની અંદર માઇનસ માઇનસ એક્સ અક્ષ ઉપર પણ માઇનસ અને વાય અક્ષ ઉપર પણ માઇનસ, એ જ રીતે ચતુર્થ ચરણ ની અંદર એક્સ અક્ષ ઉપર ધન સંખ્યા અને વાય અક્ષ ઉપર ઋણ સંખ્યાનો સમાવેશ થાય છે। વિદ્યાર્થી મિત્રો ax by c બરાબર 0 નો a અને b બંને એક સાથે શૂન્ય નથી સાથે શૂન્ય નથી a is not equal to 0 નો આલેખ એક રેખા મળે। px બરાબર અથવા y બરાબર ax નો વર્ગ પ્લસ bx પ્લસ c દ્વિઘાત સમીકરણ ની અંદર દ્વિઘાત સમીકરણ ની અંદર a નોટ ઇક્વલ ટુ 0 નો આવે પરવલય આકારનો મળે છે। ત્યાં ભૂમિતિ નો ઉપયોગ ભૌતિક શાસ્ત્ર ઇજનેરી નૌકા શાસ્ત્ર ભૂકંપ શાસ્ત્ર જેવા વિષયોની અંદર આપણને કરવામાં આવે છે। બે બિંદુ વચ્ચેનું અંતર સંખ્યા રેખા ઉપર એ ને સંગત સ્મોલ એ અને બી ને સંગત સ્મોલ બી એ બી વચ્ચેનું અંતર આપણે શોધવું છે તો આગળ આપણે જોઈએ માનાંક ની અંદર એ ને સંગત સંખ્યા માઇનસ બી ને સંગત સંખ્યા એ ને સંગત સંખ્યા સ્મોલ એ અને બી ને સંગત સંખ્યા સ્મોલ બી વડે દર્શાવવામાં આવે છે। એ જ રીતે એક્સ અક્ષ ઉપરના બે બિંદુ વચ્ચેનું
मत एक बिंदु पी और बीजु बिंदु क्यू से तो पी बिंदु ना क्या एक्स वन जीरो और क्यू बिंदु ना क्या एक्स टू जीरो से तो पी क्यू बराबर माना को एक्स वन माइनस एक्स टू वड़े दर्शावामां आवे छे તે જ રીતે y અક્ષ ઉપર y અક્ષ પરના બે બિંદુઓ વચ્ચેનું અંતર આ y અક્ષ તો અહીંયા આગળ બિંદુ P છે કે જેના અહીંયા 0y1 અહીંયા આગળ બિંદુ Q છે કે જેના અહીંયા છે 0y2 તો PQ બરાબર માનાકનો y1 માઇનસ y2 વડે દર્શાવવામાં આવે છે ઉદ્ગમ બિંદુથી બિંદુ વચ્ચેનું અંતર શોધવા માટેનું આપણે સૂત્ર સાબિત કરીશું ઉદ્ગમ બિંદુ O છે અને બિંદુ P છે તો ઉદ્ગમ બિંદુના યામ શૂન્ય અને શૂન્ય જ્યારે P બિંદુના યામ X અને Y છે P બિંદુમાંથી X અક્ષને Y અક્ષને શિરો લંબ X અક્ષ પરના બિંદુના યામ X 0 અને y અક્ષ ઉપરના યામ 0y છે હવે OP રેખાખંડ વચ્ચેનું અંતર શોધવું છે તો OP બિંદુ વચ્ચેનું અંતર OP રેખાખંડનું અંતર શોધવું છે તો O અહીંયા આગળ નામ લઈએ A અને અહીંયા આગળ નામ આપીએ B તો અહીંયા OE રેખાખંડ અને અહીંયા આગળ જે રેખાખંડ છે ઊભી રેખાખંડ તો ઊભી રેખાખંડ બરાબર PA રેખાખંડ ઊભી રેખાખંડ બરાબર PA રેખાખંડ તે જ રીતે OA રેખાખંડ બરાબર OA રેખાખંડ બરાબર PB રેખાખંડ ઓ OB બરાબર PA કે OB બરાબર PA છે તો OB વચ્ચેનું જે અંતર છે એ y છે જ્યારે OA વચ્ચેનું જે અંતર છે અને PB વચ્ચેનું જે અંતર છે તો અહીંયા OA અને PB વચ્ચેનું જે અંતર છે જેને x તરીકે ઓળખવામાં આવે અને OB અને PA વચ્ચેનું જે અંતર છે એને y તરીકે ઓળખવામાં આવે ત્રિકોણ OAP માં ત્રિકોણ OAP માં પાયથાગોરસના સિદ્ધાંત અનુસાર પાયથાગોરસના સિદ્ધાંત અનુસાર ત્રિકોણ OAP કાલ્પનિક ત્રિકોણ છે જેની અંદર OP નો વર્ગ બરાબર OA નો વર્ગ વત્તા AP નો વર્ગ છે તો OA બરાબર X તો x નો વર્ગ વત્તા AP બરાબર y છે તો y નો વર્ગ તો OP નો વર્ગ બરાબર x નો વર્ગ વત્તા y નો વર્ગ વર્ગમૂળ કરવો હોય તો આ જે સંખ્યા છે એ વર્ગમૂળમાં જાય OP બરાબર વર્ગમૂળમાં x નો વર્ગ વત્તા y નો વર્ગ જે ઉદ્ગમ બિંદુથી બિંદુ વચ્ચેનો અંતરનું સૂત્ર થાય.